જામનગરમાં કોરોનાનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 67 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 23 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 90 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લામાંથી કોરોનાના 54 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કોરોનાનો મૃત્યુ દર ઘટતો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં કોરોનાના 350 વધુ દર્દીઓના મૃત્યુને પજ્યા હતા, જ્યારે તંત્રના ચોપડે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી ફક્ત 21 દર્દીના જ મૃત્યુ થયા છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000 થી વધુ સબસ્ક્રાઇબર્સ છે, ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબત નું ફેસબુક પેજ કે જેના પર 45,000 થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000 થી વધુ ફોલોઅર્સ છે, અને વેબસાઇટ કે જેના 20,00,000 થી વધુ વિઝિટર્સ છે, ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબત ના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000 થી વધુ મેમ્બર્સ છે, ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગને લઈ કોંગ્રેસી કોર્પોરેટર દેવશીભાઈ આહિર આંદોલન કરી રહ્યા છે. તેમણે અનોખું વિરોધ પ્રદર્શન કરવા આજથી 7 દિવસની નગરયાત્રાનો આરંભ કર્યો છે. ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઇનમાં જેવા સૂત્રોવાળા બેનર લઈ કોંગ્રેસી આગેવાનોએ શહેર ભ્રમણ કર્યું હતું. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફી વગેરે આગેવાનો આ નગરયાત્રામાં જોડાયા હતા. કોરોનાને માત આપી રોગમુક્ત થયેલા દર્દીઓ સાજા થયાના 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. કોરોનાને કારણે મરણ પથારીએ પડેલા દર્દીઓને પ્લાઝમા આપવાથી તેમને જીવતદાન મળી શકે છે. કોરોના મુક્ત થયેલ વ્યક્તિ દર 15 દિવસના અંતરે 1 થી વધુ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. જામનગરના LIC વિકાસ અધિકારી નીતિનભાઈ સોનૈયાએ 4 વખત પ્લાઝમા ડોનેટ કરી ઉમદા સેવા કાર્ય કર્યું છે. જામનગરના કોરોના સેવિયર ગ્રુપના હેડ ડોક્ટર KS મહેશ્વરી તથા ગ્રુપના અન્ય આગેવાનો દ્વારા નીતિનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.